नमस्कार विद्यार्थी मित्रों, बीकॉम सेमेस्टर 5 ની અંદર ઇંગ્લિશ સબ્જેક્ટની અંદર જે 5 માર્કનો ક્વોન્ટિફાયર્સ પૂછાય છે તેની આપણે ચર્ચા કરીશું. તેની અંદર કઈ રીતે આપણે જવાબ મેળવવો, મુખ્યત્વે તમને જવાબ આપવામાં જ આવેલો હોય છે, માત્ર તમારે સિલેક્ટ કરવાનો હોય છે કઈ રીતે કરવું તે તમને સમજાવીએ. શરૂઆત કરીએ આપણે તો પહેલો પ્રશ્ન આપણે ડાયરેક્ટ લખીએ, પહેલા થોડી બાબતો સમજીએ. तो आज ने जे शब्द जे प्रश्न पूछाय छे ते जथादर्शक अने संख्यादर्शक बन्ने माटे वपराय छे. आ जे क्वांटिफायर छे ते बन्ने माटे वपराय छे. एटले त्यार बाद आपणे हवे प्रश्न तरफ वळीए. तो आई हेव, आवी रीते प्रश्न होय, आई हेव खाली जग्या, नाइस बुक्स. ओके, आ रीते आपेल होय तो तमारे शुं करवुं? जो निशेष ने तमने प्रश्न पण आपेल होय छे आ रीते, કે એની, ઓકે, એની બુક, પછી સમ, સમ આપેલ હોય છે, ત્યારબાદ મેની. ઓકે, આ રીતે તમને પોઈન્ટ આપેલ હોય છે તો તમારે શું કરવું યાદ રાખજો. જો આઈ હેવ નાઇસ બુક, ઓકે, આઈ હેવ પછી એની એટલે કોઈ પણ, નાઇસ એટલે સુંદર બુક, ઓકે, નાઇસ એટલે સુંદર બુક્સ, સમ્સ એટલે કેટલીક, મેની એટલે કેટલાક. ઓકે, સમ લાગુ પડે એની લાગુ પડે કે મેન, ઓકે, મેની. તો તમારે એ સમજવા જેવી બાબત છે, તમારે સમજીને પછી ત્યારબાદ લખવાનું છે. નાઇસ એટલે સુંદર બુક, પણ સમ એટલે, ઓકે, સમ એટલે કેટલીક, મેની એટલે કેટલાક, અને એની એટલે કંઈ પણ. ઓકે, એટલે સમ લાગુ પડશે, એટલે સમ તમારે લખવાનું. શું લખવાનું? સમ, બ્લેક પેનથી લખ, સમ. ઓકે, સમ લાગુ પડશે એટલે સમ લખવાનું, એટલે આ થશે જવાબ. સેકન્ડમાં આપણે આવીએ. સેકન્ડ પ્રશ્ન એમ હોય તમારે કે હી હેઝ, હી હેઝ, જો તમને થોડું થોડું ઇંગ્લિશનું ગુજરાતી કરતાં આવડતું હોય અથવા પ્રશ્નને તમે સમજતા શીખી ગયા હોય તો તમને આમાં રોકડા 5 માર્ક મળી શકે છે. એટલે ખાસ કરીને થોડુંક પ્રશ્ન પણ જોઈ લેજો તમે. ઓકે, આ રીતે હોય, અ ફ્યુ રૂપીઝ, ઓકે, રૂપીઝ આ રીતે આપવામાં આવેલું હોય કે થોડા પૈસા, ઓકે, ફ્યુ એટલે થોડા, જેમ. ત્યારબાદ પોઈન્ટ આપવામાં આવેલું હોય, ઓન્લી, મેની, લિટલ. ઓકે, આ રીતે 3 પોઈન્ટ આપવામાં આવેલું હોય છે. તો તમારે આમાં શું લખવું? ઓકે, એટલે શું લાગુ પડે છે? મેની, ઓકે, લિટલ, લિટલ એટલે નાનું, સ્મોલ એ રીતે થાય છે, નાનું. ઓકે, ને મેની એટલે કેટલાક, અને ઓનલી, ઓનલી એટલે શું? ઓનલી અ ફ્યુ રૂપીઝ, ઓકે, લાગુ પડે છે, એટલે ઓનલી લખીશું અહીંયા. ઓકે, આ રીતે તમારે સમજી અને ત્યારબાદ જવાબ લખવાનો છે. થર્ડ પ્રશ્ન ઉપર આવીએ આપણે તો, હાઉ, કેવી રીતે, ત્યારબાદ લાઈન, ત્યારબાદ ડુ યુ ઇટ, ડુ યુ ઇટ એવરી ડે, એવરી ડે, તમે, સોરી, હાઉ એટલે કેવી રીતે, ઈટ એટલે ખાઈ શકો, જમી શકો દરરોજ. ઓકે, તમે કેવી રીતે દરરોજ જમી શકો? ઓકે, કેવી રીતે એટલે પ્રશ્ન પૂછે છે. આપણે જે પોઈન્ટ આપવામાં આવેલ છે તે પોઈન્ટ લખીએ. તો મચ, ત્યારબાદ મેની, ત્યારબાદ ફ્યુ. ઓકે, તો આમાં જવાબ શું આવશે? ઓકે, મેની એટલે કેટલાક, મચ અને ફ્યુ, આમાંથી સાચો જવાબ શું છે? મચ. ઓકે, મચ યાદ રાખજો, મચ. ઓકે, પોઈન્ટ નંબર 4, આ જો તમને યાદ રાખજો, તમને જો સેન્ટેન્સ ઓળખતા શીખી ગયા, સેન્ટેન્સની અંદર શું બાબત છે અને કઈ રીતે તેનો જવાબ મેળવવો તે તમે શીખી ગયા, એટલે પોઈન્ટની અંદરથી કયો પોઈન્ટ લાગુ પડે છે તે તમે સમજી ગયા, એટલે રોકડા 5 માર્ક તમને આવી જશે. એટલે તમારે સમજવા જેવી બાબત એ છે કે આમાં પ્રશ્નની અંદર કહેવામાં શું આવેલું છે અને અહીંયા શું હું મેકું તો પ્રશ્ન કમ્પ્લીટ થઈ જાય. ઓકે, પ્રશ્ન જે છે તે કમ્પ્લીટ થઈ જાય, અહીંયા કયો કીવર્ડ મેકું, ઓકે, તે તમારે યાદ રાખવું જેવું છે. ચોથો પોઈન્ટ જોઈએ તો હાઉ આપવામાં આવેલ છે, હાઉ ખાલી જગ્યા, ત્યારબાદ આપેલ છે બ્રધર્સ, બ્રધર્સ. ઓકે, ત્યારબાદ હેવ યુ, હેવ યુ. ઓકે, આમ આપવામાં આવેલ છે. તો આમાં પણ પોઈન્ટ આપવામાં આવેલ છે મચ, ત્યારબાદ આપેલ છે મેની, ત્યારબાદ આપેલ છે સમ.
ओके तो आम जवाब शू आवशे, ओके मेनी एटले केटलाक भाईओ, बधर्स एटले भाईओ, मेनी मेनी लागू पड़े, ओके मेनी लखी नाखो मेनी केटलाक भाईओ, ठीक से। पांचमा में आए अपने पांचमो पॉइंट ए रीते तमने आपेल हो के देर इज खाली जगह त्यारबाद आप ऑफ मिल्क इन हिज हिज रेफ्रिजरेटर रेफ्रिजरेटर, ओके मिल्क इन रेफ्रिजरेटर आ रीते आप तो तमारे जो पॉइंट आपेल छे अ लार्ज क्वांटिटी क्वांटिटी, ओके मस्त जो डायरेक्ट जवाब छे। त्यारबाद अ लॉट ऑफ अथवा लेस, आ त्रण पॉइंट छे तो तेमाथी तमे समझी गया छो जे मिल्क छे जे दूध छे एज अ रेफ्रिजरेटर नी अंदर छे धीरे क्या जो तो केटला प्रमाणमां लार्ज क्वांटिटी मोटा प्रमाणमां वधारे प्रमाणमां क्वांटिटी छे ने तेनी, ओके तो आ जवाब आवशे अ लार्ज क्वांटिटी क्वांटिटी, ओके समझी गया। आगळ वधी आपणे एटले तमारे छे ने सेंटेन्स समझी गयो એટલે તમારે જવાબ મળી જશે, સેન્ટેન્સ સમજી લો એટલે જવાબ મળી જશે। છઠ્ઠો પોઈન્ટ લખીએ તો આમ આપવામાં આવેલ છે ધેર ઇઝ ખાલી જગ્યા મે મની, ઓકે મની છે, ઓકે મની છે, મની ઇન માય હોલેટ હોલેટ આ રીતે આપવામાં આવેલ હોય તો તેના જોઈએ એની આપવામાં આવેલ છે सम आप, ओके तो आम शू लागू पड़े तमने खबर पड़ गई जैसे, ओके जो मनी इन माय होलेट एनी एटले कईपण मनी सम एटले अने मेनी एटले केटली केटलेक तो लागू न पड़े एनी पण लागू न पड़े एटले सम आवशे तेनो जवाब शू आवशे सम। एटले अहीं केम आव्युं हतुं नाइस बुक, ओके એટલે સમ આવ્યું તો, ઓકે એ રીતે તમારે છે ને અમુક બાબતો યાદ રાખવી પડે છે એટલે સંખ્યાત્મક અને જથ્થાદર્શક અને સંખ્યાદર્શક બંને શબ્દો આની અંદર હોય છે તો તે બંને શબ્દોની અંદર કઈ રીતે તમારે પ્રયોગ કરીને સેન્ટેન્સની અંદર મૂકવા તે જાણવું ખૂબ જ જરૂરી છે। સાતમો પોઈન્ટ આપણે લઈ લઈએ માત્ર ને માત્ર તમે છે ને અમુક એક્સરસાઇઝ પણ પૂર્ણ કરી લેશો ને ખાલી જે પોઈન્ટ આપણો એક્ટિવિટીઝ અમુક કરી લેશો તો પણ તમારે રોકડા માર્ક ઘણા ખરા ખેંચી શકો છો તમે। સાતમાં લઈ લઈએ તો ખાલી જગ્યા આપવામાં આવશે નોલેજ ઇઝ ડેન્જરસ, ઓકે નોલેજ 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 ઇઝ ડેન્જરસ એમ આપવામાં આવશે, ઓકે તો એની અંદર પોઈન્ટ આપવામાં આવશે લિટલ, સમજો ઓકે લેસ અથવા મચ, ઓકે જ્ઞાન ઇઝ ડેન્જરસ ત્યારે થાય છે જ્યારે ઓછું નોલેજ હોય, પેલો જ જવાબ છે, જ્યારે ઓછી ઓછી જાણકારી હોય ત્યારે તે ડેન્જરસ બને છે। કોઈ પણ બાબત હોય તેને આપણે અડધી જાણતા હોય તો તે કેવી બને છે ડેન્જરસ બને છે, ઓકે એટલે ખાસ કરીને તમે પોઈન્ટને સમજો એટલે તમને જવાબ મળી જશે લિટલ અહીંયા આવશે જવાબ, ઓકે વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે બધું સમજીને પ્રશ્ન સોલ્વ કરવાના છે। આભાર વિદ્યાર્થી મિત્રો હાલ રજા લઈએ ફરી મળીશું।